નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની આવતીકાલે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે, એટલે કે તારીખ 9/4/2024 મંગળવારના રોજ જે અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5નું અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યું છે અને અસાઇનમેન્ટ જે છે તે 40માંથી 40 માર્ક્સ મેળવવા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે અગાઉ જે વિષયના પ્રશ્નપત્ર લેવાઈ ચૂક્યા છે, ગુજરાતી, ગણિત, ત્યાર પછી પર્યાવરણ અને હિન્દી વિષય, તેમના જે અસાઇનમેન્ટ આપણે બનાવેલા હતા તેમાંથી ઘણા બધા પ્રશ્નો વાર્ષિક પરીક્ષાની અંદર, દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાયા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ પણ મેળવી લેવું અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો પણ અભ્યાસ કરી લેવો. એની PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તે આપવા જવાનો સમય છે 8:00-10:00, એટલે કે 2 કલાકનું પેપર રહેશે. કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે તેમના ઉત્તરો આપણે લખવાના છે. પહેલું, ટુડે ઇઝ ખાલી જગ્યા બર્થડે, તો જવાબ આવશે બ્રિંદાસ. બીજું, હર ફાધર ઇઝ ડેકોરેટિંગ હોમ, ટ્રુ ઓર ફોલ્સ, તો જવાબ આવશે ફોલ્સ. ત્રીજું, હુ ઇઝ બ્રિંદાસ સિસ્ટર, તો જવાબ આવશે હીર ઇઝ બ્રિંદાસ સિસ્ટર. મિત્રો, ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે, તેની PDF જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 70-46-22-22-54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF છે તમે મેળવી શકો છો. સાથે સાથે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3-8માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. આ અસાઇનમેન્ટ આપણે તમારી સ્વાધ્યાન બહુથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પતિના આધારે તૈયાર કરેલી છે, જેથી મોટાભાગના પ્રશ્નો જે છે તે તમારી પરીક્ષામાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર આપણને આપેલું છે, કરણ એનું નામ છે, અને પ્રશ્ન પૂછો છે કે હુ ઇઝ વોશિંગ ક્લોથિસ, કોણ કપડાં ધોઈ રહ્યું છે. તો અહીંયા જવાબ આવશે, અહીંયા તમે અલગ અલગ ચિત્રો આપેલા છે એમાંથી તમે જોશો તો મોહિની જે છે તે કપડાં ધોઈ રહી છે. તો જવાબ આવશે મોહિની ઇઝ વોશિંગ ક્લોથિસ. ત્યાર પછી બીજો સવાલ પૂછ્યો છે કે હુ ઇઝ કુકિંગ, ભાઈ કોણ રસોઈ બનાવી રહ્યું છે, તો પાયલ ઇઝ કુકિંગ. ત્યાર પછી ત્રીજો સવાલ, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો જવાબ આવશે હી ઇઝ જમ્પિંગ. ચોથું, વોટ ઇઝ શી ડુઈંગ, તેણી શું કરી રહી છે, તો શી ઇઝ અ પિકિંગ, એટલે કે ફૂલ તોડી રહી છે. હુ ઇઝ સ્લીપિંગ, કોણ સૂઈ રહ્યું છે, તો જવાબ આવશે દીક્ષા ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ રાઇટિંગ લેટર, કોણ પત્ર લખી રહ્યું છે, તો અહીંયા તમે જોશો તો નામ લખેલું છે સીમા, તો જવાબ આવશે સીમા ઇઝ રાઇટિંગ અ લેટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા એક આપણને કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ આપણે સંવાદની અંદર કરવાનો છે. ટીચર્સ ઇઝ બી ક્વિક ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ, તો અહીંયા જવાબ આવશે હરી અપ. સ્ટુડન્ટ્સ ઇઝ ખાલી જગ્યા, તો અહીંયા આવશે યસ મેડમ. ટીચર્સ ઇઝ ગીવ મી અ રિબન, અને યાસ્મિન ઇઝ હિયર યુ આર. પ્રશ્ન નંબર 4, અ નીચે આપેલા જૂથમાંથી અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરવાના છે, જેના કુલ 3 માર્ક્સ છે. અ ફિગ, આલમંડ, ચીકુ અને એપ્રિકોટ, તો અહીંયા તમે જોશો તો ફિગ, ચીકુ અને એપ્રિકોટ જે છે તે ફળ છે, જ્યારે આલમંડ જે છે તે સૂકવામાં આવ્યા છે, એટલે આલમંડ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીએ. હોકી સર્કલ રાઉન્ડ એન્ડ એંગલ, તો અહીંયા સર્કલ રાઉન્ડ અને એંગલ જે છે તે શેપ છે, જ્યારે હોકી અલગ છે તો એના ઉપર ગોળ કરીએ. એ રીતે પિંક, રેડ, બ્લુ અને ઇંક, એમાં ઇંક જે છે તે કલરનું નામ નથી, એટલે એના ઉપર ગોળ કરીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન બ, નીચે આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે, જેના કુલ 3 માર્ક્સ છે અને 3 શબ્દો આપણને આપેલા છે. તો બોલનો રાઇમિંગ વર્ડ થશે ટોલ, ટાઉનનું થશે ડાઉન અને ટોયનું થશે બોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 8 માર્ક્સ છે. તો અહીંયા ફેમિલી ચાર્ટ આપણને આપેલો છે, ફાધરનું નામ છે રોહિતભાઈ, મધરનું નામ છે નેહાબેન, તેમના 2 સંતાનો છે, એમાં જે 2 સંતાનોમાં ભાઈ છે તેનું નામ છે ગોલુ, બ્રધરનું નામ અને સિસ્ટરનું નામ પિંકુ છે. એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો અહીંયા પૂછેલા છે, તો જોઈએ એમના ઉત્તરો. આઈ એમ ખાલી જગ્યા, તો અહીંયા આઈ એમ એટલે હું કોણ છું, તો અહીંયા ગોલું છું.
તો અહીંયા લખીએ આપણે ગોલું, ખાલી જગ્યા નેમ ઇઝ રોહિતભાઈ. કોનું નામ રોહિતભાઈ છે? તો માય ફાધર. ખાલી જગ્યા નેમ ઇઝ નેહાબેન, તો માય મધર. ખાલી જગ્યા નેમ ઇઝ પિંકુ, તો માય સિસ્ટર. ત્યાર પછી છે સંબંધ ઓળખી અને ખાલી જગ્યા પૂરો. તો જો યોર ફાધર્સ ફાધર ઇઝ યોર ખાલી જગ્યા, પિતાના પિતાજી શું થાય? તો કે ગ્રાન્ડ ફાધર. યોર બ્રધર્સ મધર ઇઝ યોર ખાલી જગ્યા, એટલે કે તમારા ભાઈના મમ્મી તમારા શું થાય? તો મધર અથવા મમ્મી. યોર આંટીસ વાઈફ, સોરી, યોર અંકલ્સ વાઈફ ઇઝ યોર ખાલી જગ્યા, એટલે કે તમારા કાકાના પત્ની શું થશે? તો કે આંટી. એન્ડ યોર મધર્સ ડોટર ઇઝ યોર ખાલી જગ્યા, એટલે કે તમારા મમ્મીની પુત્રી જે છે તમારે શું થશે? તો કે સિસ્ટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું, અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ, કૌંસમાં છે ગો, તો ગોનું ભૂતકાળ થશે વેન્ટ. બીજું, ઈ ખાલી જગ્યા ધ વિલેજ, કૌંસમાં છે રિક્વેસ્ટ, તો એનું ભૂતકાળ થશે રિક્વેસ્ટેડ. ત્રીજું, બટ ધ વિલેજર્સ ખાલી જગ્યા નોટ કમ, તો ડૂનું ભૂતકાળ થશે ડીડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રનું વર્ણન 4 વાક્યમાં લખો, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા એક ચિત્ર આપણને આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. આ ચિત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા 4 વાક્યો લખવાના છે. તો આ પ્રમાણે લખી શકીએ, ધેર ઇઝ અ બોલ ઇન ધ ગાર્ડન, ધેર આર સમ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન એન્ડ ધ ચિલ્ડ્રન આર લુકિંગ વેરી હેપી, ધેર આર ટુ બોઇઝ એન્ડ વન ગર્લ્સ, ધેર ઇઝ અ ડોગ ઓલ્સો, ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ ગાર્ડન. મિત્રો, ધોરણ 3-8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે, તેના માટેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે, અને અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના, તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. અને PDF વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે 70-46-22-22-54. આ નંબર ઉપર કોન્ટેક કરી, સંપર્ક કરી, વોટ્સઅપ કરી, અને તમે આ સમગ્ર જે પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે તેની PDF તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. તો અવશ્ય આ જે PDF છે તે મેળવી લેવી, સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો. અને આ PDF જે છે તેનો જરૂરથી મેળવી અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી વાર્ષિક પરીક્ષા માટે, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે, પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે ખૂબ ઉપયોગી થશે. પ્રશ્ન નંબર 8, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારો, જેના કુલ 3 માર્ક્સ છે. તો નૂન ટાઈમ, સન અને કુકિંગ જેવા શબ્દો આપણને આપ્યા છે. તો કુકિંગ, કુકિંગ, કુકિંગ ઇન ધ મોર્નિંગ, કુકિંગ ઇન ધ નૂન ટાઈમ, કુકિંગ, કુકિંગ, કુકિંગ વેન ધ સન ગોઝ ડાઉન. તો આવી રીતે આ જે પ્રશ્નપત્ર છે તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તમારું જે અંગ્રેજી વિષયનું ઓરિજિનલ પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું, તે ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની જો તમારે PDF જોઈતી હોય તો નંબર અહીંયા આપેલો છે 70-46-22-54. આ નંબર ઉપર કોન્ટેક કરી, સંપર્ક કરી, અને આ ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા જે વિડીયો છે તેની લિંક તમને, PDF અને વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે. તો દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી દરેક સુધી જરૂરથી શેર કરજો, જેથી તમારા દોસ્તો અને મિત્રો પણ આ વિડીયોનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે.